સો હે વળી સબ ગાઈ સભીનું સ્વાગત છે વૈભવ જોશી વ્લોગ ચેનલમાં. કમાવાળો આવડા વિડીયો વાયરલ થયા પછી કાંઈ જ વ્લોગ બનાવ્યો નહોતો. મતલબ એક વાત કહી દઉં તમને, હું ચૂંટણીમાં પડ્યો હતો. યસ ગાઈસ, ચૂંટણી એટલે આપણે કંઈ એવા હા ચૂંટણી લવરી નથી, પણ એક ભાઈબંધ ચૂંટણીમાં પડ્યો હતો આમ આદમી પાર્ટીમાં, જે અમારે વિધાનસભા 63 ચોટીલા લાગે એમાં. તો એનો સાથ દેવા માટે હતો હું, ભાઈબંધ એ ગોપાલ. તો એટલે મને એમાં ધોળા કાઢતા હતા, આડી એવી ગાડીઓ અને ધોળા કાઢતા હતા લો ને. તો કાંઈ વ્લોગ હું બનાવતો નહોતો, કારણ કે ચૂંટણીમાં શું ભાઈ વ્લોગ બનાવો. તો ફિલહાલ વ્લોગની ક્વોન્ટિટી વધી ગઈ છે, મતલબ ઘણા બધા વ્લોગર એવા આવી ગયા છે, નાના મોટા વ્લોગ બનાવે છે, પણ આપણે એવા છીએ કે કોન્ટેન્ટ વગર વ્લોગ બનાવવાનો નહીં. ભલે અઠવાડિયે 10 દિવસ એક વ્લોગ અપલોડ કરવાનો, પણ વ્લોગમાં દમ રાખવાનો. તો અમારો ઇન્સ્ટામાં તો હું વાયરલ થયો હતો, પણ હવે અત્યારે કાંઈ દેખાતું નથી ખાસ, કારણ કે અત્યારે પાછા વ્યૂ હતા એથી તો વધારે જ છે. 6000 ફોલોવર છે, 4-5-10 હજાર આરામથી વ્યૂ આવી જાય છે. તો હજી ભગવાનને આપણે આશા કરશું, અને તમને બધાનો જો પ્યાર અને સપોર્ટ મળશે તો હજી આપણે વાયરલ થશું. તો ફિલહાલ બસ વ્લોગ ચાલુ કરી દીધો છે. આજે પણ મારી પાસે કોઈ જ કન્ટેન્ટ છે નહીં, પણ મેં કીધું આજે નવરો છું. આજે વાર છે, આજનો વાર તમને કહી દઉં, વાર છે શનિવાર, તારીખ છે વાર શનિવાર, તારીખ 3 ડિસેમ્બર. અને આજે પણ સ્કૂલે નથી ગયો, કારણ કે કાલે રાતે મોડા આવ્યા હતા, તો આજે સ્કૂલે નથી જવાનું. ફિલહાલ વ્લોગ ચાલુ કરી દીધો છે, કાંઈ જ ખબર નથી શું થાય છે શું નહીં. 1.5 મિનિટનો વ્લોગ તો ખાલી અહીં થઈ ગયો. તો ચલો હવે આગળ મળી અને હરવે હરવે કંઈક કરી. ફિલહાલ ચોટીલા આવ્યા છીએ, રખડતા રખડતા આવી ગયા ચોટીલા. સો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો, પણ હું ગયો તો ચોટીલા. આમાં એવું હતું રખડતા રખડતા વયા ગયા, કાંઈ નક્કી ન થયું. અત્યારે ફિલહાલ ગામમાં છું, તો રખડતા રખડતા વયા ગયા હતા. મોરબી મોરબીથી ગયા હતા ચોટીલા. તો બસ એવું જ હતું, અત્યારે જઉં છું સરા, મતલબ ધોળા ધોળી જ છે. હા આ આપણી ગાડી છે, સો મતલબ ધોળા ધોળી જ ચાલુ છે એક તારી. સો ગાઈસ ફાઇનલી હરાથી પણ પાછા અવતરિયા, વાગી ગયા 7:30. સમજાવું હવે શું થયું હતું શું નહીં. અહીંથી હું સવારે વ્લોગ ચાલુ કર્યો, થોડોક જ વ્લોગ આવેલો હતા, તમે જોયું ડાયરેક્ટ ચોટીલાનો ને એવો સીન જોવા તમને મળ્યો મોરબીનો ને બધે. તો અહીંયા ગયા ડાયરેક્ટ, મને ભાઈબંધ કે હાલ ને હાલ જવું છે, પૈસા બેંક પે ઉપાડવા જવાનું હતું, તો સાઈડ મોરબી જવું પડ્યું. તો મોરબી ગયા, પૈસા ઉપાડ્યા, અહીંયાથી ફરી ફરી ચોટીલા આવ્યા. ચોટીલાથી થાન આવ્યા, થાનથી ઘરે આવ્યા. ઘરેથી ડાયરેક્ટ ગાડી મૂકીને તરત બાઇક લીધું, ડાયરેક્ટ ખરા ખાવા. મતલબ એક ટાઈમ એવો હતો અમારી પાસે, જે બીજા એક ભાઈ આવી રહ્યા હતા એમની પાસે ટાઈમ નહોતો, કારણ કે એમને ડેરી હતી. તો એના હિસાબે એમને 6 વાગે મૂકવાના હતા, તો એ પહોંચી ગયા 6 વાગે ટાઈમે. પણ અમારે ખાવાનું બાકી હતું, બપોરનું બાકી હતું, પછી ડાયરેક્ટ ખાવા ગયા. તો અત્યારે 7:30 આવ્યા. તો હવે બસ વ્લોગ હવે આગળ મળું તમને, આટલું હતું. ચલો સો ગાઈસ ફાઇનલી ગુડ મોર્નિંગ. અહીંથી વ્લોગ ચાલુ થયો હતો, અને અહીંથી બીજે દિવસ સવાર પડી ગઈ છે, વાગી ગયા છે 9:30. તો હવે જોઈ શું કરી છે આગળ, મળું તમને આગળ. આજે છે રવિવાર, તો આજે ઘરે જ છું. સો ગાઈસ અત્યારે આવ્યો છું સરા, અને વાગી ગયા છે, સાંજ પડી ગઈ છે, 5:30 થઈ ગયા છે. તો બસ આ વ્લોગ આપણે એન્ડ કરી. વ્લોગ પસંદ આવતા વ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે આવા નેક્સ્ટ વ્લોગમાં. તત્ત જય હિન્દ, જય ભારત, જય માતાજી. હરા બસ રખડવા જ આવ્યો, બીજું કંઈ જ નહીં.